કેવું લાગે છે? મસ્ત લાગે ને? ભગવાનને દુઆ કરજો કે આટલું અમે લઈ શકીએ. 100% નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી, મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે દુબઈમાં છીએ અને દુબઈમાં આવ્યા હોય મિત્રો, અને દુબઈ તો એમ કહેવાય ને કે સોનાની નગરી કહેવાય, અને જો સોનાની નગરી ના જોઈએ ને આપણે તો આપણો ધોકો માથે પડે. તો ચાલો મિત્રો, આજે આપણે એક જ્વેલર્સની મુલાકાત લેવાના છીએ જે કંજ જ્વેલર્સ છે. તો ચાલો આપણે ત્યાં જશું અને કંજ જ્વેલર્સની મુલાકાત લેશું. ત્યાં કેટલી ડિઝાઇનો, કેટલી વેરાયટીઓ અને ક્યાં ક્યાં દેશની કલ્ચર અહીંયા સોનાની પેટર્નો મળી જશે એ પણ આપણે જોશું. કેવી ક્વોલિટીમાં છે, શું પ્રાઇસ છે, બધું જ આજે આપણે જાણશું. તો ચાલો ચાલો મિત્રો, આપણે આજે કંજ જ્વેલર્સમાં આવ્યા છીએ તો આપણે અંદર ઓપન ડોર કરી અને પછી આપણે અંદર જાશું અને પછી સોનાની જે વેરાયટી છે એ આપણે જોવાના છીએ. આજે શરૂઆતમાં જ આપણને ગોલ્ડનો વાઘ, ટાઈગર જોવા મળ્યો છે. તો ચાલો જોઈએ. આજે આપણે છે આખું મીના જ્વેલર્સ છે મિત્રો, તમે જોઈ શકો છો. ચલો મિત્રો, આપણે કંજ જ્વેલર્સમાં આવી ગયા છીએ અને આપણી સાથે જોડાઈ ગયા છે હેતલબેન. તમારું સ્વાગત છે કાઠિયાવાડી બ્લોગમાં હેતલબેન. તો ચાલો આજે અમને શું વેરાયટી તમે બતાવશો, તમારી દુકાનમાં શું શું અવેલેબલ છે, કઈ રેન્જમાં છે, કેવી વેરાયટી છે, કે આની શુદ્ધતા શું, જે કાંઈ ડિટેલમાં અમને થોડુંક સમજાવજો. હેલો એવરીવન, હું ગુજરાતથી જ છું, રાજકોટથી બેઝિકલી, અને હું અહીંયા દુબઈ છું. ઓલમોસ્ટ 6 મંથ જેવું મને થઈ ગયું છે, એટલે જેટલું મારી પાસે નોલેજ છે એટલું હું 100% તમને આપવાની ટ્રાય કરીશ. હવે આપણી પાસે અત્યારે બેંગલથી લઈ નાનામાં નાની વસ્તુ, ઇયરિંગથી લઈને મોટા મોટી બેંગલ છે, સેટ છે, હેવી, બધું જ આપણે રાખીએ છીએ અહીંયા, બરાબર છે. અને આપણું શોરૂમ ખાસા ટાઈમથી છે અહીંયા, અને ઓલમોસ્ટ દુબઈમાં આપણી 10 બ્રાન્ચો છે, એમાંની એક બ્રાન્ચ મીના બજારમાં છે જેમાં તમે અત્યારે વિઝિટ કરી રહ્યા છો. ફર્સ્ટ ઓફ ઓલ, એ બેંગલ તમને જોવી હોય તો બેંગલ લાઇટ વેઇટમાં તમારે 8 ગ્રામ થી સ્ટાર્ટ થશે, ઇન્ડિયન કડામાં પણ આપણી પાસે સારી એવી વેરાયટીઓ છે. ઇન્ડિયનમાં ચાલે છે એવું કઈ પણ ડિઝાઇનો બધી આપણે રાખીએ છીએ અહીંયા, એ બધા જ કલેક્શન અહીંયા પણ છે આપણી પાસે. જેમ કે આપણે મીણો ત્યાં ચાલે છે, બરાબર છે, એનું બી અહીંયા કલેક્શન છે. લાઇટ થી લાઇટ વેઇટમાં પણ છે ને હેવી થી લાઇટમાં પણ છે આપણી પાસે. ટ્રાય કરું મેં આપેલા હું કાઢી નાખું વોચ મારી. આમ ખુશી થાય છે સોનું પહેરવામાં. જો કેવું લાગે છે મિત્રો, કોમેન્ટ કરજો. આપણે આ કડું કેવાય, શું કેવાય, બેંગલ્સ કડું છે, કડું આમ કડું છે, ઓપરેબલ કડું છે. હા, કેટલા વડે સરી? આની કિંમત શું છે? એટલે તમારે 12,500 જેવું થાય છે. ઇઝ ધ દિરામ ઇન્ડિયાના કેટલા છે? 2,87,000 જેવું થાય છે. તો સસ્તું કહેવાય ને? યસ. અને પાછો ઇન્ડિયામાં આપણે 3% જીએસટી થાય છે, એ અહીંયા આપણને રિફંડ મળે છે. ઇન્ડિયામાં 3% જીએસટી જવા ખાતર જ છે, અહીંયા છે 5% વેટ લાગે છે, પણ તમને 4% રિફંડ મળી જાય છે. અવેલેબલ છે ઘણી બધી ડિઝાઇનો, તમે જોઈ શકો છો મિત્રો. સારી એવી ખાસી અહીંયા ચાલે છે. આ તમને 18 કેરેટ સિવાય ઇન્ડિયામાં મેં બી 18 કેરેટમાં બી આ વર્ક નહીં આપી શકે જે અહીંયા આપણે 22 માં આપીએ છીએ.
અને આ અમારું જ પોતાનું બનાવું છે. બરાબર છે. આ પણ બધી બેંગલ્સ ને બધી વેરાયટી છે, તમને જોવા મળી જશે. આ તમારો નેકલેસ છે, બરાબર છે. નેકલેસ માં આપણે જે આપણે મીણો આવતો હતો, જે હેવી વેઇટ માં આવતો હતો, અત્યારે લાઇટ વેઇટ માં એનિમલ કલેક્શન તરીકે આવે છે આપણી પાસે. બરાબર છે. અને સારું એવું કલેક્શન છે એમાં, ખાસ એવું ને વધારે આનો એટલો વજન ના હોય, વજન ભી એટલો નથી. અને સામે જે આપણે કલર છે ને એ મીણામાં જે આવતું એ વેઇટ માં મીણો વધારે આવતો, તો કસ્ટમર ને લોસ થતો હતો. બરાબર. એના બદલે આપણે લાઇટ વેઇટ માં એનિમલ વર્ક કરીને નામ આપેલું છે અને વર્ક છે. બરાબર. અને આ એ બહેરિંગ વર્ક છે. બરાબર છે. મસ્ત મસ્ત સેટ છે, એકદમ લાઇટ વેઇટ માં સારું ખાસું હેવી વેઇટ આપેલું છે, લુક આપેલું છે. અને તમારે અહીંથી સૌથી જે ડિઝાઇનો વેચાતી હોય હેવી માં સેટ ખરા? હા, હેવી માં આપણે ઇન્ડિયન કલેક્શન પણ આગળ રાખેલું જ છે. બરાબર. આ ઇન્ડિયન કલેક્શન માટેના છે. હા, બ્રાઇડલ સેટ આપણે રાખેલા જ છે, બ્રાઇડલ લુક માટે. ઘણા કસ્ટમર છે આપણા કે જે અહીં આવીને બ્રાઇડલ કલેક્શન લઈને જાય છે. હા હા, બરાબર છે. એની સાથે ઇન્ડિયન માં જે વધારે ચાલતું એન્ટિક વસ્તુઓ છે એ પણ આપણે અહીંયા રાખેલી છે. એટલે દરેક ડિઝાઇન તમારી દુકાન માં અવેલેબલ છે કે જે તમને દુબઈ માં બીજે જશો તો પણ નહીં તમને મળે? તો નહીં મળે. જેમ કે આ ઇન્ડિયન કલેક્શન છે, મોસ્ટ ઓફ તમને અહીંયા શું કે બીજી બ્રાન્ચો માં ન પણ મળે, અધર સ્ટોર માં જઈને એ આપણે અહીંયા રાખીએ છીએ. ટેમ્પલ કલેક્શન પણ છે આપણી પાસે. એટલે બધા દેશો ની જે પહેરતા હોય એ લોકો નું કલ્ચર તમને બધું જ અહીંયા મળી જાય. એ લોકો ના દેશ માં જે પહેરાતી હોય એ વસ્તુ ની ડિઝાઇન માં પણ એ લોકો ને મળી જાય છે. આ તો બહુ હેવી લાગે છે. આની શું પ્રાઇસ હશે અંદાજે? આ બધા સેટ ની 20,000 જેવું થશે. દિરામ્સ અંદર ના સેટ બનેલા છે. બીજું શું બતાવશો? બીજું આપણે મંગળસૂત્ર ને એવું પણ આપણી પાસે છે. સેમ આપણી પાસે જે આપણે પગમાં પાયલ કરીએ છીએ લુકમાં કહેવામાં આવે છે કે એન્કલેટ, અત્યારની કલ્ચર ને વધારે એન્કલેટ ગમે છે તો એ પણ આપણે રાખેલું છે અહીંયા. બરાબર. આ બધી પાયલો છે પગમાં પહેરવાની પાયલો છે. બરાબર. મેં પેલી વાર જોયું સોનાની પાયલ. હા, એ વધારે ચાલે છે સાઉથ સાઈડ ને સાઈડ વધારે ચાલે છે. દરબારની લેડીઝો વધારે પહેરે છે આપણા ગુજરાતમાં ને એવી રીતે, તો એમના માટે બી કલેક્શન પણ આપણે રાખેલું છે. તમે આજના પંજા પણ છે ને એમાં આપણી પાસે નવું ઈ છે કે જે અત્યારે આપણે મંગલસૂત્ર વાળા શું કે બ્રેસલેટ આવે છે ને એમાં પણ આપણે પંજા રાખેલા છે. બરાબર છે. અને આ બધા મંગળસૂત્ર છે જે હેવી નાની સાઈઝ થી માંડી પતલા થી માંડી અને બધા જ પ્રકારના મોટા પણ મંગળસૂત્ર 5 ગ્રામ થી લઈ અને 5 તોલા સુધીના છે. બરાબર. 5 ગ્રામ થી લઈને 5 તોલા સુધીના છે. આ જે બધા છે એ 5 ગ્રામ ની આજુબાજુમાં છે, 5-6 ગ્રામ માં. અહીંયા બધા 10-12 ગ્રામ. બરાબર. આ બધા જ મંગળસૂત્ર છે, જોતા જ ગમી જાય. સોનું તો કેને ના ગમતું હોય, મને તો ખૂબ જ ગમે છે. મિત્રો, તમને પણ ગમતું હોય તો કોમેન્ટ કરજો. અને આ ઉપર બધા પંજા છે. અને આ સાઉથ ની માળા ને પણ રાખેલું છે. આ સાઉથ ની માળા હોય છે, સાઉથ ના મંગળસૂત્ર પણ છે આપણી પાસે. બરાબર છે. સાઉથ ના મંગળસૂત્ર ક્યાં છે? સાઉથ ના મંગળસૂત્ર છે. સાઉથ ના મંગળસૂત્ર માં માળા કહેવાય, મંગળસૂત્ર માળા છે. બરાબર. બરાબર છે. આ જે છે એ સાઉથ ની માળા છે અને આ સાઉથ ના મંગળસૂત્ર છે, જેમાં શું કે ખાલી બ્લેક બીટ્સ જ નાના 2 પોઈન્ટ જ આવે, બાકીનું આખી આખી માળા ટેમ્પલ ઉપર રેડી થયેલી હોય એ પણ આપણી પાસે છે. અને આ તો પિંક છે, બરાબર.
તો એમ ના ખોટા જેવું ના લાગે પછી તો નહીં નહીં એ ગોલ્ડ નું જ છે સમૂહ અત્યારની જનરેશન ને એ વધારે પસંદ છે એટલે અત્યારની જે જનરેશન છે એ આ રોઝ ગોલ્ડ પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે અને જે 22 કેરેટમાં આપણે સુકવે ઇન્ડિયામાં મે બી મળતું પણ નથી એવી ડિઝાઇનો આપણે પાસે અહીંયા 22 કેરેટમાં અવેલેબલ છે અને 22 કેરેટની પ્યોરિટી તમને 916 જે ઇન્ડિયામાં મળે છે એના બદલે 92 ટચ આપે છે પછી એવું તો ના બને ને કે આમાં લખેલું હોય ઈ કઈક અલગ હોય ને અમે લઈ ગયા પછી કઈ નહીં 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 બિલકુલ નહીં એ શ્યોરિટી એ છે કે દુબઈમાં કોઈ પણ વસ્તુનું ચીટ નથી થતું બરાબર છે બરાબર છે દેશવાઈ તમને જે વસ્તુ કહેવામાં આવશે કે 18 કેરેટ છે તો 18 કેરેટ આપશે 22 કેરેટ છે તો 22 કેરેટ એ કંપનીને આપવું જ પડશે બરાબર છે परमिशन लेवी पड़े आ सोना ऊपर एनो लेबल लागे त्यार पछी तमे वेचाण करी शको શુદ્ધતા આપણે ઇન્ડિયામાં કહે છે કે ટ્રાયંગલ છે એ 22 કેરેટ નું છે સોનાની શુદ્ધતા ધરાવે છે એવી જ રીતે આ જે પ્રોડક્ટ એ છે કે દુબઈની પ્રોડક્ટ છે એની પ્યુરિટી એ લોકોએ ચેક કરાવેલું છે બરાબર છે હોલમાર્ક મારેલું છે અને ત્યાર પછી જ એ લોકો વેચે છે યસ 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 અને આ સેમ વસ્તુ જેમ ટેગમાં લખેલું કરેલું છે ફાલ્કન નિશાન એવું જ પ્રોડક્ટની અંદર પણ આવે છે અને અહીંની ગવર્નમેન્ટ બહુ સ્ટ્રિક્ટ છે એવું જાણ્યું છે કે અહીંયા જે ચીટ કરે ચીટ નથી કરી શકાતું એટલે ચીટ કરવામાં આવે તો એનું જે પણ એનું ઓનર છે એમને 10 વર્ષની સજા થાય છે એની સાથે જેટલા પણ એના સ્ટોર હોય એટલા સ્ટોર દુકાન જે કંઈ પણ હોય બંધ થઈ જાય બરાબર છે સીલ મારવામાં આવે છે બરાબર છે એટલે એના જેટલો નફો નથી મેળવી શકાતું એટલે એને ભરપાઈ કરવી પડે છે અને ઇન ફ્યુચર એને દંડ પણ થાય છે ઇન ફ્યુચરે પાછું ક્યારે ગોલ્ડનું ઉપર પણ બધા પેન્ડલ સેટ છે પેન્ડલ સેટ ની તો ઘણી બધી વેરાયટી ચલો એતલબેન હવે તમે અમને જે આ દેખાય છે ચેન પણ આમાં તો સરખું જોવામાં નથી આવતી કે કઈ ડિઝાઇન હશે તો એક બે આપણે દેખાડી દઈએ જે સારી બહુ ફેમસ હોય ને બહુ માણસો લેવાનું પસંદ કરતા હોય તો એ તમે યલો માં છે આપણે જેમ કે ઇન્ડિયન નું વધારે યલો એટલે સોનું માન્યતા છે પીળું ઈ સોનું એના જેવું માન્યતા છે એના પ્રમાણે હું પહેલા તમને બતાવી દઉં એની સાથે રોડિયમ માં ચેન છે એ પણ હું તમને બતાવી દઈશ આ તમે જુઓ આપણી પાસે બધી જ ડિઝાઇનો છે આપણી પાસે ઇવન 16 ઇંચ માં જે તમને નાનામાં નાની લેન્થ 16 ઇંચ આવે એમાં પણ આપણી પાસે ડિઝાઇનો છે મસ્ત છે જો ડિઝાઇનો બધી છે આ આ ચેન નો વજન કેટલો હશે અંદાજે આ ચેન ને તમારે શું કહે આ ચેન એકદમ લાઈટ વેઇટ છે 6 ગ્રામ ની આજુબાજુમાં છે પણ હેવી લુક છે આખો બરાબર છે આમ દેખાય છે મોટી મોટી યસ પછી આ પણ સરસ દેખાય છે આ થોડુંક વેઇટ માં વધારે છે આનો વજન વધારે હશે 12-13 ગ્રામ જેવું વજન છે એમનું બરાબર છે મસ્ત મસ્ત ચેન છે આ બધી ચેન છે અલગ અલગ ડિઝાઇન ની છે અને અલગ અલગ રેન્જ માં છે અલગ અલગ વજન માં છે લાઈટ માં લાઈટ વેઇટ માં પણ આપણી પાસે છે આ છે બધી માળાઓ છે જે મટર માળા આપણે કહીએ છે એ મટર માળામાં પણ આપણી પાસે સારી એવી રેન્જ માં સારી એવી વેરાયટીઓ છે બરાબર છે આ બધે બધા લોકો પહેરે આ માળા હા જી બધા જ લોકો નાતિયાની જનરેશન વધારે પહેરે છે અને જે એજેડ છે એમને પણ પહેરવી વધારે ગમે છે તમને હું એક બતાવું છું તમે જુઓ ઓહો અરે વાહ આ તો બહુ પેર મસ્ત લાગે એકદમ ડાયમંડ લુક છે એમનો અમને મને ખુદ ને એમ થાય છે કે આ લઈ જાઉં કોલી લઈ જાઉં મસ્ત જો આમાં કલરફુલ છે જેમ મેં તમને આગળ સેટમાં બતાવ્યું એવી જ રીતે એનિમલ વર્ક વાળું છે આપણ
એટલે આને મીનો કહેવાય કે શું કહેવાય કે કલર જ કહેવાય એટલે એક ટાઈપનો મીનો જ થાય હા મીનો પણ મીનોમાં જે વજન વધારે હોય વજન વધારે એટલે ઓછો કર નાખો એ વજનની જગ્યાએ એની પ્રોસેસ થઈને આ એક એનિમલ વર્ક કરીને આપીએ છે ધેટ્સ વાય એનું વેઇટ ઓછું લાગે એનું વેઇટ ઓછું લાગે નકર તો પછી જે મીનો લગાડ્યો એનો વજન ને એને જોડે એટલે સોનાની હારે એની કિંમત હા એની કિંમત થઈ જાય ધેટ્સ વાય રોડિયમ કહેવાય એમ ને આ રોડિયમ ની ચેનો છે બધી રોડિયમ છે રોઝ ગોલ્ડ છે એની પણ ચેનો આપણી પાસે અવેલેબલ છે બરાબર છે જે અત્યારની જનરેશન ને વધારે ગમે છે ને પહેરે છે અને આ રોડિયમ ની ચેનનો રોઝ ગોલ્ડ ની ચેનનો એક કમાલ છે કે તમે આમાં પેન્ડન્ટ વગર પણ પહેર્યું હોય તો પણ મસ્ત લાગે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ બતાવું છું કે આપણી પાસે ઝીરો મેકિંગમાં પણ બેંગલો રાખેલી છે એટલે આપણે મજૂરી જ નથી લાગતી એને ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે અહીંયાથી ગોલ્ડ કોઈને લઈ જવું છે તો એના માટેની ઝીરો મેકિંગની બેંગલો પણ રાખ્યું છે એ પણ તમે તમારે ત્યાંથી સોનું લઈએ એનું બનાવીને આપી દેતા હશો ને અરે નહીં 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 તો આપણે ખાલી બેંગલો આપણી પાસે રેડીમેડ કલેક્શન છે બરાબર છે આ બધી ઝીરો મેકિંગમાં છે કે જેની મજૂરી જ નથી લાગતી અને તમે લઈ જઈ શકો છો નેમાં પણ બધી જ સાઇઝ અવેલેબલ છે 2.4 થી લઈને 2.8 સુધીની બધી ત્રણે ત્રણ સાઇઝ આપણી પાસે અવેલેબલ છે એમાં કોઈને કસ્ટમરને એ બી ન થાય કે ભાઈ આપણે આવ્યા છે તો આપણી સાઇઝ ન મળે એ પણ નથી સાઇઝ પણ મળી જશે અને આ જે છે એ લકી છે જેન્ટ્સ માટેની બધી અલગ અલગ ડિઝાઇનની લકીઓ છે જેમાં પણ લાઇટ વેઇટ 12 ગ્રામ થી લઈ અને તમારે 25 ગ્રામ 50 ગ્રામ સુધીની પણ મળી જશે લાઇટ વેઇટ માં લાઇટ વેઇટ 12 ગ્રામ ની પણ આપણી પાસે લકીઓ અવેલેબલ છે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે કેમ કે આમાં કશું નંગ કે એવું કશું લગાવેલું નથી અને એટલું સોનું છે હંમેશા લેવું જોઈએ તો નંગ વગર નું સોનું લેવું જોઈએ એટલે વેચવો ને તમે તો તમારે સોના ની કિંમત પાછી માળા પણ અવેલેબલ છે સેમ આપણી પાસે રુદ્રાક્ષ માં બ્રેસલેટ પણ અવેલેબલ છે જે રુદ્રાક્ષ ઓરિજિનલ રુદ્રાક્ષ છે બરાબર ઓરિજિનલ રુદ્રાક્ષ છે આર્ટિફિશિયલ નથી જે તમે ઘણી બધી વેરાયટી અને ડિઝાઇન જોઈ શકો છો મિત્રો અને એમાં પણ મેમ એવું છે કે આપણી પાસે બધા જ બ્રેસલેટમાં સિંગલ ડાયમંડ યુઝ કર્યા વગરના પણ બ્રેસલેટો છે અને ડાયમંડ લુક આપેલું છે જેથી કરીને આપણે શું કહેવાય જેને ડાયમંડ નું લુક જોતું છે એમાં ડાયમંડ નથી યસ પણ લાગે પહેર્યું હોય તો કે જગે છે જો આ તમને આમાં સિંગલ ડાયમંડ યુઝ નથી કરેલો બરાબર છે એમાં ડાયમંડ નથી પણ છતાંય ડાયમંડ લાગે આપેલું છે આખું કટિંગ વર્ક ઉપર બનાવેલું છે બરાબર છે અને 22 કેરેટ ગોલ્ડ માં જ છે બરાબર મસ્ત છે જો આ કડું છે બહુ મસ્ત છે આ પહેરાય કેવી રીતે આ કેવી રીતે ખોલવાનું જો મેમ સાઈડ માંથી પ્રેસ કરશો ને એટલે ઓપન થશે રિંગ છે ને બધી ઇયરિંગ્સ છે ને હા રિંગ છે બધી બધી તમારી રિંગ છે બધી જ રેન્જ છે જે અલગ અલગ ડિઝાઇનમાં પેટર્નમાં તમે જોઈ શકો છો મિત્રો આટલી વેરાયટી તમને ડિઝાઇનો ક્યાંય પણ નહીં ચડે જે પંચ જ્વેલર્સમાં તમે આવશો તો આટલી બધી ડિઝાઇનો તમને એની સાથે બેન્ડમાં પણ ખાસી એવી રેન્જ રાખેલી છે જે અત્યારના કલ્ચરને વધારે બેન્ડ પહેરવા ગમે છે કે બેન્ડમાં વધારે સારું કે નક્કો ટકવામાં સારા રહે એવી અત્યારની કલ્ચરને વધારે ગમે છે તો એમાં પણ ખાસી એવી ડિઝાઇનો આપણી પાસે અવેલેબલ છે બધી તમે જોઈ શકો છો આ બધા જે પેન્ડલો છે જે ચેનમાં નાખી અને તમે પહેરી શકો છો જો સોનાનું ચેન તમે લીધો હોય તો આ પેન્ડલ એની અંદર જે પણ ગમતું હોય નામ વાળું કે ડિઝાઇન વાળું કે કલર વાળું પણ તમને જોઈએ તો અવેલેબલ છે આ બધા જ મળી જશે આ બધાય પેન્ડલ છે પેન્ડલ એટલી ડિઝાઇન રાખી છો યસ એમાં પણ સારી એવી રેન્જ આવી છે
બહુ સરસ બકલ યસ હા એ ફ્રેમ વાળું કોઈને પણ શું કે કોઈની ફ્રેમ વાળું આપણે પેન્ડલ બનાવવું છે જો આપણે તો આ જે ભરવાડ હોય ભરવાડ સમાજ રબારી સમાજ એ લોકો આની અંદર કાનુડો ને એવું બધું બનાવી અને ઠાકોરજી હોય હા એ આ રીતે પહેરતા હોય છે બહુ સરસ લાગે મને તો દેખાતી નથી મિત્રો તમને દેખાણી હોય ને તો કોમેન્ટ કરજો કે કેવી લાગે હેર પિન છે હેર પિન જ કેવાય ને બહુ મસ્ત સોનાની ચમચી જોઈ મેં પેલી વાર ગોલ્ડની સ્પૂન પણ છે સોનાની બાજુબાજુ પણ છે પછી ટીકા પણ છે બાજુબાજુ નોઝ પિન પણ છે આ ટીકા બતા ટીકા હે તો આ બધા ટીકા છે માથામાં નાખવાના આ બધા ટીકા નાખી શકે સારું લાગે 100% કેમ નહીં લેડીઝ ગોલ્ડ બધી રીતે સરસ જ લાગે હેતલબેન હવે શું બાકી રહી ગયું આટલી બધી તો ડિઝાઇન જોઈ હજી બાકી છે કેટલો ખજાનો પહેર્યો છે દુબઈ તો ગોલ્ડ માટે વખણાય છે એટલે ખજાનો તો અહીંયા રહેવાનો જ છે 100% વસ્તુ છે એમની સાથે આપણે લેડીઝના બ્રેસલેટો છે આ બધા જ લૂઝ બ્રેસલેટ છે લૂઝ બ્રેસલેટ છે જે લૂઝ બ્રેસલેટમાં આપણી પાસે હેન્ડ મંગલસૂત્ર વાળા બ્રેસલેટ જોઈએ તો એમાં પણ આપણી પાસે સારી એવી રેન્જ છે અને લકી ટાઈપ જોઈએ તો એ પણ છે કારણ કે જેને ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ જવું છે તો જેમ વધારે હેવી હોય એવી રીતે જ વધારે લઈ જવાના છે મેં એવું સાંભળ્યું છે તલબેન કે સોના કરતા ડાયમંડ મૂકાવો ઇન્વેસ્ટ કરવું જોઈએ ડાયમંડ કેવા હોય મને બતાવો ચોક્કસ આપણે હું તમને મારી પાસે ડાયમંડ નું કલેક્શન સારું આવ્યું છે એ પણ હું તમને એકવાર બતાવી દઉં ચાલો આપણે જોઈએ આ બધા રિયલ ડાયમંડ નો છે બધા જ રિયલ ડાયમંડ છે બધાના અલગ અલગ કેરેટ છે કલર ક્વોલિટી પણ સારી એવી અહીંયા મળે છે તમને આ બધા પેન્ડલ સેટ છે ને યસ આ બધા પેન્ડન્ટ સેટ છે નેકલેસ બી છે બ્રેસલેટ પણ છે ઇયરિંગ જોઈએ તો ઇયરિંગ પણ છે સોલિટરમાં પણ ઇયરિંગ અવેલેબલ છે સોલિટરમાં ફિંગર રિંગ પણ અવેલેબલ છે આપણી પાસે એની સાથે નાના મોટા નેકલાઇન જોઈએ તો નેકલાઇન પણ આપણી પાસે અવેલેબલ છે નેકલેસ પણ અવેલેબલ છે જે અત્યારની જનરેશન ને રિયલ ડાયમંડ નો વધારે ક્રેઝ છે બરાબર છે એ પણ આપણી પાસે સારી એવી રેન્જ અવેલેબલ છે અભી આપકો આ બધું ડાયમંડ યસ બધું ડાયમંડ એની સાથે સોલિટર પણ આપણી પાસે અવેલેબલ છે આને શું કહેવાય અને સોલિટર કહેવાય સોલિટર યસ આ કેટલા નો મિક્સ એન્ડ મેચ મે જાના હે આની સિંગલ સિંગલ ડાયમંડ ની ખાસી એવી કોસ્ટ હોય છે આ એક ડાયમંડ પહેરવા હા નાકમાં પહેરવાનો નાકમાં પણ પહેરી શકો ઇયરિંગ પણ પહેરી શકો રિંગ પણ બનાવી શકો સોલિટરની બરાબર છે જેવી રીતે અત્યારે વેડિંગમાં વધારે સોલિટરની રિંગો લેડીઝને ગમતી હોય છે એ પણ આપણી પાસે કલેક્શન અવેલેબલ છે આ તમારે છે અનકટ ડાયમંડમાં છે બરાબર છે રિયલ ડાયમંડ કરતા અલગ ડાયમંડમાં જે શું કે કટિંગ આવે એના કરતાં આ છે અલગ કટિંગનું ડાયમંડ આવે છે જેને અનકટ ડાયમંડ તરીકે કહેવામાં આવે છે એને પણ આપણી પાસે ખારીસી એવી રેન્જ અવેલેબલ છે એની સાથે આપણે પ્લેટિનિયમ પણ રાખીએ છીએ બરાબર છે પ્લેટિનિયમના બ્રેસલેટ પણ અવેલેબલ છે ચેન પણ અવેલેબલ છે મટર માળામાં જે માળાઓ જોવામાં જોઈ હતી આપણે બરાબર છે એના સેટ પણ અવેલેબલ છે ઓકે રજવાડી માળા છે
કેવી લાગે? બહુ સરસ. બહુ સરસ લાગે. લેવાની આપણે? ના, તમે ના પાડ. હે? ના. મારે લેવાનું એટલે ના પાડે, બોલો. ફ્યુચરમાં તમને જ કામ આવવાનું છે ને? બહુ મસ્ત છે. કોમેન્ટ કરજો કેવી માળા લાગે છે અને લેવાય કે ના લેવાય. આ બધા નેકલેસ છે, અલગ અલગ ડિઝાઇનમાં છે. આ બધા આ પેલા નંગ વગરના છે ને? નહીં, સોરી, આ જે નેકલેસ છે બધા વગરના છે. અને બધા એકલા જ સોનામાં છે. તમે અલગ અલગ પેટર્ન ડિઝાઇન જોઈ શકશો મિત્રો. અને આ બધું જ આટલી વેરાયટી ને આટલી ડિઝાઇનો તમને કંચ જ્વેલર્સમાં મળી જશે. કેવું લાગે? બહુ મસ્ત લાગે. હાલો, હું તો જાઉં. બાય બાય, ટાટા, ગુડ બાય. મસ્ત લાગે. એવું લાગે મૂકવાનું મન નહીં થાય. નીકળી જશે મમ્મા, મૂકવાનું મન નહીં થતું હોય ને? મૂકવો પડે ને. આપણે લેશું, આપણે લેશું. 100% મેમ, 100%. સપના ઊંચા જોવાના. યસ, સપના ઊંચા જ જોવાના હંમેશા. જોયેલા સપના પૂરા એક દિવસ થાય થાય ને થાય જ. આ સેટ આખો જ આવતો હોય? હા હા જી, આમાં આખું સેટ આવશે. તમારા હાથનું બ્રેસલેટ છે, રિંગ છે, ઇયરિંગ છે અને નેકલાઇન છે. તો એક સેટ જ પહેર્યો છે. હજી જોવો તમે, આગળ જોતા રહ્યો. કેવું લાગે છે? મસ્ત લાગે ને. ભગવાન ને દુઆ કરજો કે આટલું અમે લઈ શકીએ. 100% મિત્રો, હજી કંચ જ્વેલર્સમાં હજી તો એક જ માળ જોયો છે આપણે. હજી ઉપર જોવા જઈએ આપણે કે ઉપર પણ ઘણું બધું કલેક્શન છે. 100-100 વસ્તુ છે, કેટલી ડિઝાઇનો પેટર્નો અને કેટલું સોનું છે યાર. દુબઈમાં તો મોજે મોજ છે. કમાવ ને સોનું લ્યો ને પહેરો. અહીંયા બધા ઉપર પણ ઘણું બધું કલેક્શન તમને જોવા મળી જશે, જેમાં સેટ છે, પછી રિંગ છે, હેલીમાં ને એમાં આ બધી રિંગ છે. હેવી લુક ની રિંગો છે. હા હા, હેવી લુક છે ને રિંગમાં. પછી એમાં બુટ્ટી પણ મળી જશે તમને. બધી અલગ અલગ બુટ્ટી છે. હેવીમાં મોટી જોઈએ તો મોટી મળી જશે, નાની જોઈએ તો નાની મળી જશે. આ બધા સેટ છે મોટા હેવી. આ બધા હેવી જોશે ને? હા જી. ઘણા બધા નાના છે. આખું બ્રાઇડલનું કલેક્શન જોતું હોય તો પણ આપણે અલગ અલગ છે. આપણી પાસે 24 કેરેટમાં મૂર્તિઓ છે. 24 કેરેટમાં પણ મૂર્તિ જે પણ જોઈ મળી જશે. મમ્મા,
ઉપરના માળે પણ સેટનું કલેક્શન જોવા મળશે, જેમાં અલગ અલગ ડિઝાઇનો વેરાયટી તમને જોવા મળશે, જે થોડીક તમને નજર ફેરવાવી દઉં. કલેક્શન છે બધું. અને આ બાજુ જે ગાઉન ઉપર પહેરવા હોય એવું કલેક્શન છે. બેન ખૂબ ખૂબ આભાર, તમે અમને ખૂબ સરસ રીતે સમજાવ્યું, અમારા વ્યુઅર્સ ને પણ ખૂબ સારી એવી માહિતી આપી અને બહુ સરસ રીતે સમજાવ્યું, એના બદલ હું તમને તમારો આભાર માનું છું. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે જ્યારે પણ દુબઈ આવો ત્યારે કંસ જ્વેલર્સની મુલાકાત લ્યો, તમને અહીંયા જ બધું કલેક્શન મળી જશે. દુબઈ આવો એટલે કંસ જ્વેલર્સની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અઢળક વેરાયટી, અઢળક ડિઝાઇન અને તમને જે પણ પ્રકારનું સોનું જોતું હોય ને અહીંયાથી મળી જશે. જે 22 કેરેટ છે, 24 છે, જે કાંઈ આવતું હોય. 22 કેરેટ છે, 24 કેરેટની આપણી પાસે બિસ્કિટને પણ રાખીએ છીએ, 22 કેરેટમાં પણ કલેક્શન રાખીએ છીએ, 18 કેરેટ પણ રાખીએ છીએ અને એની સાથે 18 કેરેટ રિયલ ડાયમંડ પણ આપણે કલેક્શન રાખીએ છીએ. તો જ્યારે પણ દુબઈ આવો ત્યારે ચોક્કસથી મુલાકાત લેજો. તો બસ આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઇક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો આવજો, બાય બાય.